रेडियो सिटी वार्ता.com यूनिफॉर्म गुजराती में आपने जेने गणवेश कहिए स्कूल के कॉलेज बेसिकली कोई एक इंस्टीट्यूशन साथे जोड़ायेलो एक एवो ड्रेस के जे एमा भणता के काम करता लोको माटेनो होय ए पहेरवेश एटले यूनिफॉर्म जेनो मुख्य आशय यूनिफॉर्मिटी जाळवानो छे एम कही शकाय। आ यूनिफॉर्म आजकल बहुत चर्चा में छे। कर्नाटक नी एक स्कूल मा यूनिफॉर्म मा हिजाब पहेरी शकाय के केम ए मुद्दा ने लईने देश मा छेल्ला 3-1 महीना थी चर्चा चाली छे अने परम दिवसे कर्नाटक हाईकोर्टे एवो चुकादो आप्यो के हिजाब पहेरवो ए धर्म नो अनिवार्य हिस्सो नथी जेथी जेते शैक्षणिक संस्था मा विद्यार्थीओए संस्था द्वारा मान्य करायेलो यूनिफॉर्म ज पहेरवो आवश्यक छे। वेल आ बधी चर्चा चाली रहेली एटले मने विचार आव्यो के आजनी वार्ता यूनिफॉर्म पर करू तो कोई तो हशे ने एवी व्यक्ति के एवी इंस्टिट्यूट जेने सौथी पहली वार यूनिफॉर्म बनाव्यो हशे एनो विचार एना मगज मा आव्यो हशे डिजाइन कर्यो हशे केवो हशे ए यूनिफॉर्म अत्यारे केवो यूनिफॉर्म पहेराय छे। गुड मॉर्निंग रेडियो सिटी 91.1 ट्यून इन करी छे तमे। मारू नाम छे पूजा। आजे वार्ता.com मा यूनिफॉर्म नी वार्ता तमारी साथे शेयर करीश। दुनियानो सौथी पहेलो डॉक्यूमेंटेड यूनिफॉर्म इंग्लेंड नी स्कूल मा पहेरायो होवानुं मानवामां आवे छे। 1552 नी साल मा युनाइटेड किंगडम नी क्रिस्टिस हॉस्पिटल स्कूल द्वारा दुनियानो सौथी पहेलो यूनिफॉर्म तैयार करवामां आव्यो અને આ સ્કૂલના વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરવાની શરૂઆત પણ કરી। એ વખતના એમના યુનિફોર્મમાં લોંગ બ્લુ કોટ અને યલો ની હાઈ સોક્સનો સમાવેશ થતો હતો। તમને જાણીને કદાચ નવાઈ લાગે કે હજી આજની તારીખે પણ આ સ્કૂલ પણ છે અને એમાં ભણતા સ્ટુડન્ટ્સ આને મળતો આવતો યુનિફોર્મ જ પહેરે છે। ઇટ્સ બીન 500 યર્સ નાઉ। પણ આ યુનિફોર્મની પ્રથાના મૂળ એકચ્યુઅલી 13મી સદીમાં ઇંગ્લેન્ડના કેન્ટરબેરીના આર્ક બિશોપના એક ઓર્ડરમાં રહેલા છે। એ વખતે કેન્ટરબેરીના જે આર્ક બિશોપ હતા એમણે ત્યાંના લોકોને ચર્ચમાં આવતી વખતે કપ્પા ક્લોઝા નામનો એક ડ્રેસ પહેરવાનો આદેશ આપેલો। એટલે જે પણ લોકો ચર્ચમાં આવતા એ બધા જ કપ્પા ક્લોઝા પહેરીને આવતા। હવે આ કપ્પા ક્લોઝા પણ એક આઉટફિટનું નામ છે। વર્ષ હતું 1222। એ જ પ્રથા ધીમે ધીમે સ્કૂલ યુનિફોર્મ કે પછી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના યુનિફોર્મનું મૂળ બની ગઈ। આ ઘટના પછી ઇંગ્લેન્ડમાં મોટા ભાગે ચેરિટી સ્કૂલ્સમાં ગરીબ બાળકોને સ્કૂલ તરફથી યુનિફોર્મ આપવામાં આવતો। એ પછી યુનિવર્સિટીઝ, પ્રાઇમરી સ્કૂલ્સ અને સેકન્ડરી સ્કૂલ્સમાં ક્લાસ ડિફાઈન કરવા માટે યુનિફોર્મ વાપરવામાં આવતો। પણ જો વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો યુનિફોર્મ એટલે કે ગણવેશ કોને કહી શકાય? પહેલું, જે આખા સમુદાય દ્વારા એક સરખો પહેરવામાં આવે। બીજું, એ એક સંસ્થાના અધિકારીની પોઝિશન ડિફાઈન કરે અને જે તે સંસ્થાને રિપ્રેઝેન્ટ કરે। અને ત્રીજું, જે સમૂહમાં કોઈ પણ એક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ ના પાડતા બધાને એક સમાન બનાવે। બસ કદાચ આ ત્રીજા મુદ્દા પર જ દેશમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ સમાઈ જાય છે। વાર્તા.com ની આજની વાર્તા યુનિફોર્મની વાર્તા, એને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય ચોક્કસ મને લખીને મોકલી આપજો। રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે। મારું નામ છે પૂજા। ગુડ મોર્નિંગ રેડિયો સિટી વાર્તા.com